आपने प्रकरण ए सौथी लघु लघु इमां तमारा पाठ्यपुस्तक ना पेज नंबर 108 ऊपर जो बिलाड़ी नो खोराक उंदर के दूध बराबर एमां तमने चित्र पण आपेला छे बराबर ने जो झूपड़ी नु चित्र छे पछी बिलाड़ी नु छे उंदर छे अने दूध नी कटोरी एटले के वाटकी नु चित्र छे बराबर एमां आपणे उंदर छे ए दूध नी कटोरी थी केटलो दूर छे पछी उंदर छे बिलाड़ी थी केटलो दूर छे अने बिलाड़ी छे ए दूध ना कटोरा थी केटली दूर छे बराबर ने એનો આપણે માપ કરવાનું છે તો તમારી આંગળીઓનો ઉપયોગ કરીને ઉંદર અને દૂધ વચ્ચેનું અંતર શોધો એટલે કે તમારા હાથની આ આંગળીઓ છે ને એને આ રીતે રાખવાની બરાબર તમારા પાઠ્યપુસ્તકમાં બરાબર અને તમારે માપ કરવાનું છે તો જો તમારી આંગળીનો ઉપયોગ કરી ઉંદર અને દૂધ વચ્ચેનું અંતર શોધો તો આપણે આ રીતે આંગળી આમ રાખશું તો કેટલું થયું ચાર આંગળી બરાબર તમારે તમારા પાઠ્યપુસ્તકમાં આ ઉંદર અને દૂધનો જે પાટકો છે ને એની વચ્ચે કેટલું અંતર થાય આમ આંગળી રાખવાની અને કેટલું અંતર થયું એ કેટલા આંગળી છે એ અહીંયા લખવાનું જો મેં અહીંયા આ રીતના રાખ્યું બરાબર ને જો મારી બરાબર ચાર આંગળી આવે છે બરાબર એટલે અહીંયા થશે चार आंगर આપણે ઉંદરથી બિલાડી કેટલી દૂર હતી માપ્યું એ જ રીતના આપણે હવે દૂધ છે દૂધથી બિલાડી કેટલા દૂર છે તો 4 4 4 8 8 2 10 આંગળ કેટલા આંગળ થયું 10 આંગળ જેટલી દૂર છે બરાબર હવે બિલાડી કોની પાસે પહેલા પહોંચશે બરાબર હવે બિલાડી તમે જોજી આ ઉંદર છે એનાથી 15 આંગળ છે તો દૂર છે બરાબર અને બિલાડી છે એ 10 આંગળ જેટલી દૂર છે તો પેલા નજીક જે વસ્તુ હોય એની પાસે પહોંચે ને તો બિલાડી પહેલા ક્યાં પહોંચશે તો કે દૂધ પાસે પહોંચશે એની પાસે પહોંચશે દૂધની પાસે પહોંચશે બરાબર અહીંયાથી બિલાડી પહેલા દૂધ પીશે પછી ઉંદરને પકડવા જશે બરાબર પહેલા તો એની નજર દૂધ ઉપર જ પડશે બરાબર હવે જો ઉંદર પોતાની જાતને બચાવી શકશે તો કેવી રીતના બે ઉંદર છે એક બિલાડીથી બચવા માટે પ્રયત્ન તો કરશે ને હે જો ઉંદરની નજર બિલાડી ઉપર પડી જશે પહેલા તો ઉંદર ત્યાંથી ભાગવા માટે પ્રયત્ન કરશે બરાબર પણ બિલાડી જ્યારે આવશે અંદર ત્યારે એની નજર પહેલા દૂધની પાટકી ઉપર પડશે અને પછી એની નજર ઉંદર પર પડશે તો એ પહેલા દૂધ લેવા જશે ત્યાં ઉંદર ભાઈ છે એક ઉંદકો મારી એ છલાંગ મારીને ત્યાંથી નાસી જશે તો એની જાતને એ બચાવી શકશે જો પણ પહેલા બિલાડીની નજર ઉંદર પર પડશે તો પહેલા બિલાડી છે એ ઉંદરને પકડી લેશે તો એને એ બચાવી શકશે નહીં એટલે કે પોતાની જાતને એ બચાવી શકશે નહીં બરાબર હવે આ ચિત્રનો ઉપયોગ કરી અને વાર્તા કહો બરાબર તો એક ઘર હતું બરાબર આ રીતે ઘર બરાબર એક ઘરમાં એક વાટકીમાં દૂધ પડ્યું હતું અને
કપ છે એ દૂધની કટોરીને અડી જાય છે તો દૂધની કટોરી તોડાઈ જાય છે અને દૂધની કટોરીની અવાજથી ઉંદર પણ ભાગી જાય છે એટલે બિલાડીને ઉંદર પણ ન ધ્યાન ન હતો કે નથી દૂધ પણ પીવા મળતું બિલાડી ત્યાંથી નારાજ થઈ અને ચાલી જાય છે બરાબર હવે જો ત્યાર પછી ઉંદરની પૂંછડી કેટલી લાંબી છે હવે તમે આંગળીનો ઉપયોગ કરી પાછી ઉંદરની પૂંછડી છે એ કેટલી લાંબી છે માપવાનું છે જો તો હું અહીંયાથી જીટી એની પૂંછડીની શરૂઆત થાય છે ત્યાંથી માપું છું તો ત્યાંથી અહીંયા ચાર આંગળ થયા પછી ફરી ચાર આંગળ થયા અને પછી ત્રણ આંગળ બરાબર એટલે કે ચાર ને ચાર આઠ આઠ ને ત્રણ અગિયાર એટલે કેટલી લાંબી છે અગિયાર આંગળ જેટલી ઉંદરની પૂંછડી છે એ લાંબી છે હવે ત્યાર પછી આગળ જોઈએ તમે બિલાડીની મૂંછ પણ જોઈ હશે અને ઉંદરની પણ મૂંછ જોઈ હશે બરાબર ને એ મૂંછનો ઉપયોગ કેમ કરે છે કે એ નાનું કઈ હોલ કે જગ્યા હોય ને એની મૂંછ એને અડી અને નીકળી શકે એટલે કે એટલામાંથી એ આરામથી પસાર થઈ શકે એટલા માટે એ એનો મૂંછનો ઉપયોગ કરે છે બરાબર હવે કોની મૂંછ છે એ વધારે લાંબી છે બરાબર હવે જો અહીંયા છે એ ઉંદરની મૂંછ જો એક અને બે આંગળ જેટલી લાંબી છે અને એ બિલાડીની જો એક અને દોઢ એક આંગળમાંથી અડધી આંગળી જેટલી થાય છે બરાબર ઉંદરની મૂંછ છે એ વધારે લાંબી છે કોની મૂંછ વધારે લાંબી છે તો કે ઉંદરની મૂંછ છે એ વધારે લાંબી છે તમારે તમારી પાઠ્યપુસ્તકમાં તમારી આંગળી પ્રમાણે જો બિલાડીની મૂંછ વધારે લાંબી થાય તો અહીંયા બરાબર અને ઉંદરની મૂંછ વધારે લાંબી થતી હોય તો મેં જે બોર્ડ ઉપર કર્યું છે એ રીતે તમારે અહીંયા રાઈટ કરવાની પર તમારી નાની નાની આંગળીઓથી માપ લેવાનું છે બરાબર તમને આમાં ખૂબ જ મજા આવી ને કે આમાં તમે આંગળીઓથી માપ લેજો એટલે કે કઈ વસ્તુ કેનાથી દૂર છે ઉંદરથી બિલાડી કેટલી દૂર છે દૂધથી બિલાડી કેટલી દૂર છે પછી દૂધથી ઉંદર કેટલો દૂર છે બરાબર આ બધી વસ્તુ તમે આંગળીઓ દ્વારા માપ લેતા શીખ્યા બરાબર હવે માપો અને દોરો જે પ્રમાણે તમે આંગળીઓથી માપ લેતા હતા એવી જ રીતના આમાં કંઈક એવું જ કરવાનું છે માપવાનું છે અને પછી દોરવાનું છે દોરવાનું તો તમને ખૂબ જ ગમે છે ને તો ચાલો આપણે વાંચીએ પથ્થરથી બે આંગળ દૂર પાંદડું દોરો આ પથ્થર છે અને આ કીડી બેન છે પછી આ પાંદડા છે અને આ ઝાડની ડાળી છે બરાબર હવે પથ્થરથી બે આંગળ દૂર પાંદડું દોરવાનું છે બરાબર આ પથ્થર અને પેનથી બે આંગળ દૂર બરાબર તો હું અહીંયા આ રીતે આમ પાંદડું બનાવીશ બરાબર પથ્થરથી બે આંગળ દૂર મેં પાંદડું દોર્યું હવે વાંદરાથી પાંચ દિવાસળી દૂર કેળું દોરો હવે જે પાંદડો છે મારી પાસે આની દિવાસળી જો બરાબર ને પાંચ દિવાસળી દૂર દોરવાનું છે બરાબર તો જો એક બે ત્રણ ચાર અને પાંચ મેં આ રીતે આડી રાખીને કર્યું હોય જો આમ કરીશ તો બહુ દૂર કેળું થઈ જશે બરાબર ને તમે આડી રાખી અને પાંચ દિવાસળી દૂર અહીંયા હું કેળું દોરીશ બરાબર હવે પતંગ થી ત્રણ
થોડી દૂર વાદળ દોરો, બરાબર? આ પતંગ લઈ ત્યાંથી હું જો આ એક દિવસ સુધી, બે દિવસ સુધી અને ત્રણ દિવસ સુધી, બરાબર? ત્રણ રીતિ નું એ માપ કરી લીધું. તમે પણ દિવસ સુધી એ રીતના રાખજો અને પછી આ રીતે વાદળ બનાવી લેવાનું, બરાબર? ત્યાંથી કેટલું દૂર છે એ વાદળ કરવું. હવે કેળાથી ચાર આંગળ દૂર પક્ષી ધોરણ છે. હવે કેળું છે તેથી બરાબર મે ચાર આંગળ દૂર, તો અહીંયા આ રીતે આમે પક્ષી બનાવ્યું. કેળાથી ચાર આંગળ દૂર મે પક્ષી બનાવ્યું, બરાબર ને? હવે તમને ગમે એવું કોઈ પણ ચિત્ર દોરવાનું, બરાબર? અને એ વાંદરાના નાકથી કેટલું થાય છે એ દોરવાનું. તો હું અહીંયા છો છે એ મધમાં દોરું છું, બરાબર ને? બરાબર, મેં અહીંયા મધમાંથી દોરી કે વાંદરાના નાકથી કેટલા દૂર થાય છે, તો કે ત્રણ ને બે પાંચ આંગળા, બરાબર? કઈ શું પણ તમને ગમે ત્યાં ગમે એવું તમને જે નોટ આવડે પતંગ દોરો, પછી મધમાખી દોરો, માખી દોરો, ઈયળ દોરો, બરાબર? એ એના નાકથી કેટલા દૂર છે એ તમારે માપવાનું છે, બરાબર? તમને આમાં પણ મજા આવી, આંગળીઓથી માપ લીધું, દિવાસળીઓથી માપ લીધું, અને એમાં સરસ સરસ સૂચના પાછા તમે ચિત્ર પણ બનાવ્યા, બરાબર ને? પતંગ બનાવી, વાદળ બનાવ્યું, પાન બનાવ્યું, પક્ષી બનાવ્યું, કેળું બનાવ્યું, ખૂબ જ મજા આવી ને? હવે જો શું એચ છે, બરાબર? એટલે કે તમારે તમારા આ ચહેરાનું માપ છે ને એ આ રીતના વેધથી માપવાનું છે. તમારા ચહેરો એક વેધનો છે કે નહીં, તમારા હાથથી આમ વેધ કરવાની, જો દાઢીથી અહીંયા કપાળને અડે ત્યાં સુધી, તો સંજુ અને તેના મિત્ર છે એ પણ એવી રીતના એ પોતાનો ચહેરો છે એ વેગથી આમ માપે છે, બરાબર? પછી કપાળ છે એ આમ આંગળીઓથી માપે છે, અને પગ અને હાથ છે એ ચકાસે છે કે જેટલો મારો હાથ લાંબો છે એટલો જ મારો પગ લાંબો છે, બરાબર? એવી રીતના સંજુ અને એના મિત્ર છે એ ચકાસે છે, બરાબર? હવે એ જે ચકાસે એની સાથે તમે સહમત છો કે તમારો ચહેરો છે એ તમારા વેદ જેવડો છે કે વેદથી ટૂંકો છે કે વેદથી વધારે લાંબો છો, છો જો એના માટે તમને પ્રશ્ન પૂછું છું. ચકાસો તમારા કેટલા મિત્રોને છે, એટલે કે તમારા કેટલા મિત્રો એવા છે કે એનો ચહેરો છે એ એક વેદ લાંબો ચહેરો છે, બરાબર? કેટલા મિત્રો છે એક વેદ લાંબો હોય એની જ વેદનો, બરાબર? એવા કેટલા મિત્રો છે? જેટલો પગ લાંબો હોય એટલો હાથ કોઈને લાંબો હોય શકે નહીં, બરાબર? હાથ અને પગની લંબાઈ સરખી ના હોય, પગ છે એ વધારે લાંબો હોય અને હાથ છે એ ટૂંકો હોય, બરાબર? કોકને કદાચ હોય તો આપણે અહીંયા શું અંદાજે બે, બરાબર? હવે ચાર આંગળ કોહળું કપાળ કેટલા ને છે, જો આ આપણે જાય તો અહીંયાથી ચાર આંગળ થાય છે ને, હે? કોઈને ચાર આંગળ હશે, કોઈને પાંચ આંગળ હશે, તો કોઈને ત્રણ આંગળ હશે, બરાબર ને? કેટલા ને છે? હા, બાર. કેટલા? બાર બાળકોને છે, બરાબર ને? માપીને તમારે લખવાનું હતું અને પૂછી જવાનું હતું કે કપાળ ઉપર આંગળીઓ રાખે ચાર આંગળ છે, પૂછી લખું તો એનું તમારે નામ લખેલા હતા, બધા કોઈએ કેટલા બાળકો થાય છે એની સંખ્યા અહીંયા લખવાની હતી, બરાબર? હવે પ્રયત્ન કરો અને તમારા શરીરના બીજા ભાગોને તમારા આંગળાની મદદથી માપો અને તેની લંબાઈ શોધો. હવે તમારું નામ, બરાબર? એમ નાક ઉપર આ રીતે આંગળી રાખવાનું, બરાબર? કેટલી છે તમારા નાકની લંબાઈ? આંગળીઓથી માપવાની, શેનાથી?
ઉપર સુધી લઈ જાય. કેટલા નંબર થયું? 5. તો તમે પણ તમારી પાઠ્યપુસ્તકમાં લખી રાખો 5 આંગળ, બરાબર. તમારા કાન 5 આંગળ લાંબા છે. મજા આવી ને? હે, હવે તમે તમારા મિત્રને પણ પૂછી જજો એના નાકની લંબાઈ કેટલા આંગળ છે, પછી એના કાનની લંબાઈ કેટલા આંગળ છે, પછી જે આ મેણ છે ને એની લંબાઈ કેટલી છે, બરાબર. એ રીતના પછી આ અહીંયાથી જો કાંડાથી અહીંયા સુધી કેટલું થાય છે એ પણ માપી જજો, આંગળથી માપજો, બરાબર. અને હાથ છે ને એ આમ બે કદરા માપજો, કેટલા હાથ હાથ છે એ કેટલા બે લાંબો છે, બરાબર ને. હે, આવી રીતના તમે તમારા મિત્રોને પૂછી અને તમારી